तो जामनगर थी समाचार सामे आवी रह्या छे के जामनगर ना कालावड़ में आम आदमी पार्टी ना उम्मीदवार नो प्रचार में ज फियास्को जोवा मळ्यो। हूँ तो ने रतन्या जेवी प्रचार दरमियान उम्मीदवार नी स्थिति जोवा मळी हती। गण्या गाठ्या लोको साथे उम्मीदवार मत मांगवा प्रजा समक्ष जई रह्या छे, त्यारे डॉक्टर जिग्नेश सोलंकी ने नथी मळी रह्यो प्रतिसाद। त्यारे वधुमां जणावशे लाइव 24 ना संवाददाता जे आपणी साथे जामनगर थी फोन लाइन पर जोडायो छे, हर्षद जी। हर्षद, शुं छे विस्तृत माहिती? પ્રજા સમક્ષ મત માંગવા જતા હોય ત્યારે હું તું ને રતન્યા જેવી પ્રચાર દરમિયાન સ્થિતિ જોવા મળી હતી। આપ લાઈવ 24 ન્યૂઝ ના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જયારે ઉમેદવાર પોતે પ્રજા પાસે મત માંગવા જાય છે ત્યારે હું તું ને રતન્ય હોય તેવું સાબિત થાય છે। ગણ્યા ગાંઠિયા લોકો ઉમેદવાર સાથે મત માંગવા પ્રજા સમક્ષ જતા હોય તેવું નજરે ચડી રહ્યું છે। જી રોશની જી, તો જે રીતે હશો તમે વાત કરી તો શું ત્યાંની જનતાનું, જે જામનગરની જનતા છે તેમનું શું કહેવું છે? ઉમેદવાર સાથે એમના પક્ષના કોઈ કાર્યકર્તા હાજર જોવા મળતા નથી, જેથી કરીને આમાં આંતરિક વિખવાદ હોય તેવું પણ સામે આવી રહ્યું છે। જી, જામનગરની જનતા શું માંગી રહી છે, ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી? આજે રોશની વાત કરવામાં આવે તો જામનગરની જનતા ચોક્કસપણે વિકાસના કાર્ય જે કરતું હોય તે પક્ષને વધારે પસંદ કરતી હોય છે, પણ આ વખતે 2022માં પરિવર્તનની જરૂર છે તેવું જામનગરની જનતા જણાવી રહી છે। જી જી હર્ષદ, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો કાલાવાડ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પ્રચારમાં દરમિયાન જ ફિયાસ્કો જોવા મળ્યો હતો, ત્યારે હું તું ને રતન્યા જેવી પ્રચાર દરમિયાન ઉમેદવારીની સ્થિતિ જોવા મળી હતી। ગણ્યા ગાંઠ્યા લોકો સાથે ઉમેદવાર મત માંગવા પ્રજા સમક્ષ જઈ રહ્યા છે, ત્યારે ડોક્ટર જિગ્નેશ સોલંકીને નથી મળી રહ્યો પ્રતિસાદ।